આ રૂપિયાનો વણજા બાપા જે હેક લાગે ને, આમાં કરંટ તો છે હો કંઈક. અમારે માનભા ગઢવી એમ કહેતા બસ્યા સાહેબ કે રૂપિયામાં એટલો કરંટ છે કે પગને તળિયે ગહો ને તો તાળવા મળે તે જ થાવ. અને હુકાઈ ગયેલા વડલાના થળિયામાં 10,000 નો ડટો દાટી આવો એટલે હવરમાં વડવાયું ફૂટે. બોલો, એવો કરંટ છે. હા, અરે નવો ગેટ બન્યો હમણાં અહીંયા અમારે મવામાં. અને અમારે આ ભરતદાનભાઈ અમારે ગોંડલ એ આ જોક્સ કહે કે એ નવો ગેટ બન્યો ને તે રાત્રે 12 વાગે બે જણા પી ગયા. કાલે લે આ આપણા ગામમાં કોણે બનાવી નાખ્યો આ? એ કે બનાવ્યું ભલે ગમે એટલું, પણ આમ રહ્યો થોડોક વાંકો વળીને આવી જાય ને માથું વાફળી જાય. હવે કવડો ગેટ, આખા ટ્રક વ્યા જાય કન્ટેનર સાથે, તોય ન અડે એ. પણ કારણ કે થોડુંક આવી ગયા પછી ઊંચાઈ તો દેખાય ને એને, એ કે નમી જજો વાંકો વળીને આવી જાય ને માથું ભટકાય. તો એ શાર પગે હાલા જતા થાય, એમાં ખાતું આવી ગયું. અને ખાતું તો તરત ઓળખી જાય અને મીડિયા ઝપટ બોલાવે. ત્રણે ત્રણ લાકડી નાખી તો ઓલાને તો ખબર જ નહોતી ખાતું આવી ગયું એમ. એ બે આમ વાંકા વાંકા હાલતા થાય ને તોય કીધા, એટલે ઘણા વેળા તોય અડી ગયા. અરે પણ મજા આવે. જીવનમાં હું ઘણી વાર કહું છું, માણસમાં સંપત્તિ તો પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે આવી જતી હોય છે, પણ પોતાની અંદરની મોજ રૂપિયા રળવામાં જેટલી નથી આવતી એટલી માણસને દાન દેવામાં આવે છે, એ વાત ફાઇનલ છે. જેટલું જેટલું જ્યારે આપે છે ત્યાગમાં જેટલી મજા છે એટલી લેવામાં મજા નથી, એ વાત ફાઇનલ છે. અને હું ઘણી વાર હમણાં હમણાંથી કહું કે જેટલું બોલો એટલું મીઠું બોલો. બાપુ ઘણી વાર કઈ કથામાં પૂંજી મોરા, અને એમાં અહીં તો ભાઈ શ્રીએ રમેશભાઈ ઓજા, અને હમણાં ટૂંક સમયમાં જે મંદિરનો પાછો પાટ ઉત્સવ અને ભૂધરજી મહારાજનું એ સાહિત્ય ભેગું કરીને એના પુસ્તકનું વિમોચન, હરવાણી હાચી હોય પણ જેની દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ભૂદરા. એ ભૂધરજી કવિનું એક ગ્રંથ આખો વિમોચન થઈ રહ્યો છે ભાઈશ્રીના માધ્યમથી. પણ બાપુ એકવાર કથામાં અથવા તો સહજ એમ બોલતા હોય કે કોઈ માણસ તમને ગાળું બોલે તો એને એનો રંજ ન કરતા, એ તમને ગાળ નથી દેતો, એનો પરિચય આપે છે મારી અંદર આ માલ પીળ્યો છે. એ તો જેની દુકાનમાં જે માલ હોય એ જ હોય ને. કપાસિયા દુકાને જઈને એમ કહો 2 તોલા સોનું આપો એ ખોટું થાય, ના સોનું ન મળે. એટલે હું ઘણી વાર કહું માણસ જેટલું મીઠું બોલે, ભલે સમજાય નહીં પણ મીઠું, તમારો અવાજ મીઠો હશે, તમારો અવાજ સૂરમાં હશે, તમારો અવાજ સમાજની સાથે ચાલનારો હશે તો 100% સમાજ સ્વીકારશે. આ કોયલ બોલે છે એના શબ્દો સમજાતા નથી શું કહેવા માંગે, મીઠું એવું બોલે ને. હવે આપણે તો સમજતા જ નથી, નગર સાહેબ મને ઘણી વાર એમ થતું કે ગાળવી દેતી હોય આપણે, શું ખબર મારો આંબો કાપી નાખ્યો કુમાં હું હોય તો આપણને શું ખબર ભાઈ. હે, પણ છતાં એનો ટવકો મીઠો લાગે છે, અવાજ ગમે છે. નકર શબ્દો નથી, મોર ટવકો કરે છે એ મોરનો શબ્દ સમજાતો નથી પણ એ ગમે છે. નાનું બાળક શું બોલે છે એ સમજાતું નથી પણ એ કાલું કાલું બોલે છે તે ગમે છે. અથવા તો ભગવાન જે કંઈ સર્જન કરી રહ્યો છે, એક ભાઈ મને પૂછ્યું હતું મને કે માનવ સર્જન ને ભગવાનનું સર્જનમાં ફેર શું? હું કહું જે સર્જન થતું હોય એ દેખાઈ રહ્યું હોય એ માણસ સર્જિત છે, અને જે બની જાય તો એ ખબર ન પડે, ખબર વગરનું બની જાય જેનું સર્જન દેખાય નહીં. જો બાજરો વાવીએ છીએ એ માણાનું સર્જન છે, વાવીએ છીએ આપણે કારણ કે દેખાય છે, વાવે છે, પણ એ છોડ કેમ મોટો થાય છે અને ડુંડાની અંદર દાણા કેમ આવી જાય છે એ દેખાતા નથી ને આવી જાય છે, એ ભગવાનની સર્જન છે. હે, આ બધું ભગવાનનું સર્જન છે. ને સારું બોલો છો એ ભગવાનનું સર્જન છે, ગાળું બોલો છો એ ભગવાનનું સર્જન.
હા લે નીકળ. એક ભાઈ મને હમણાં પૂછ્યું, સાહેબ મને કે માયાભાઈ તમે બધું વાંચવા ક્યાં જાઓ છો? મેં ભાઈ વાંચવાથી કંઈ મળતું નથી, અનુભવ મળે, વંચાય, સારા મહાપુરુષોના પુસ્તકો વંચાય, પણ એ તો તમે બોલો એટલે તરત ખબર પડી જાય કે આ તો ઈ. તો મને કે આ બધું આવે ક્યાંથી? મેં કીધું અમુક એરિયામાં તમે જાઓ તો જે ગાળું બોલતા હોય એને તો ક્યાંય ટ્યુશન છે જ નહીં, એને ક્યાંય સોંપડ્યું નથી, તો આ નવી નવી ગાળું આવે ક્યાંથી? મને કે ચાલુ એ વિચારવા જેવું તો ખરું. મેં કીધું એમ જેવા હોવ એવું ઉતરે. તમે ગમે એટલા પહોલાવો માણસ ન માને, પણ આમ ખાતું ફાળી જાય તો નથી કે અને તમે આમ બધા બેઠા છો તો વખાણ નથી કરતો, પણ મને ખાતું ગમે. પોલીસ ખાતું એક આ દેશની મિલિટરી બેનો સિરતાજ, ત્રણ સિંહની મુદ્રા, રાષ્ટ્રીય મુદ્રા, અશોક સ્તંભ, એ સિરતાજ કેવલ ને કેવલ કોઈને મળતો હોય તો આ દેશની પોલીસને અને આ દેશની મિલિટરીને મળે છે. સીએમપીએમને ન મળે, મળતો હોય તો આ બેને મળે, એનો સિરતાજ એ છે. અને હું તો રાષ્ટ્રપતિ થાવ નહીં, થાવ જ નહીં, થાવ નહીં. પણ જો ભૂલથી મને એક દી જો બનાવી દે ને ભૂલથી ખોટું ખોટું, તો બે ત્રણ વસ્તુ તું કાઢી નાખું. એક તો જેનો સિરતાજ અશોક સ્તંભ હોય એને બીજાને સલામ મારવાની હોય જ નહીં સાહેબ. હા બીજા દેશમાં નથી એવું, આપણા દેશમાં છે. જેનો સિરતાજ અશોક સ્તંભ, હા એ વિવેક આપે બીજાને 100%. પણ આપણે જે હાવ જોડા તોડીને ફડાક દઈને ઊભું રહેવું પડે ટ્રેક્ટરના આવડા ઘોડે આમ આમ હાથ થઈ જાય, ઝટકો નહીં યાર. એટલે આવું કાંઈ મારથી થાય નહીં, તમે ચિંતા ન કરતા. અને એક બીજું મને કોઈ કહે કે તમે રાષ્ટ્રપતિ બનવું જ નહીં, આ તો ખાલી અમથા વિચારો રજૂ કરવાનો નાગરિકોનો તમામનો ધર્મ છે. પણ એક દી પૂરતો મને હમણાં એક ભાઈએ કીધું, મને કે માયાભાઈ ફોર્મ ભરવું, પણ છોકરા શ્યાર છે એનું શું કરવું? હું કહું બે દરિયાદેવને દઈ ગયો. પણ એ ભાઈ મને પૂછ્યું, મને કે કરવું શું? મને ત્યારે વિચાર આવ્યો, જો મને એક દી રાષ્ટ્રપતિ બનાવ્યો હોય તો એ જેમ કાયદો નાખ્યો કે બે છોકરાથી વધારે હોય એને ફોર્મ ન ભરાય, તો હું એવો કાયદો નાખું કે જેને ચૂંટણી લડવી એનો એક દીકરો ફરજિયાત મિલિટરીમાં હોવો જોઈએ, એને જ દેશ સેવા કરાય. હે રાષ્ટ્ર શું કહેવાય, દેશ શું કહેવાય, એ તો કોક શહીદની માને પૂછો તો ખબર પડે કે મેં કેવો ઉછેરીને મોટો કર્યો હતો મારા દીકરાને. અને એ દીકરાને હું કાંઈક પ્રમોશન સાથે જોવા માગતી હતી, આજે મારા દીકરાને પણ એક નક્કી કહું મરીએ તો. અને આ દેશનો યુવાન જ્યારે ભરતી થતો હોય પોલીસમાં કે મિલિટરીમાં, ત્યારે એક નક્કી કરીને જતો હોય કે કાં તિરંગો લડા ફરકાવીને આવી અને કાં તિરંગામાં લિપટાઈને આવીશ, કાં હું તિરંગામાં વીંટવાઈને આવીશ અને કાં તિરંગો ફરકાવીને આવીશ. આ અંદરની દાદ છે. અને મેં મેર ડાયરા માટે તો એકવાર કહેવાનું છે કે જેમ ગુરખા બટાલિયન છે, એમ જો અમારી પોરબંદર વિસ્તારની જો મેર બટાલિયન હોય ને, પૂંજી મોરારી બાપુ એવું કીધેલું કે ખાલી આમ 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 તલવારબાજી જે રમતા હોય ને એ થડકાન મોઢાના મુસ્કાનથી પાડોહી દેશને માર નાખે. હા શાળા કરતા એ દેશ. અને હું તો એમ કહું કે આજુબાજુ બધા હાવ જેને કાંઈ નથી ને એ દેશની ચિંતા કરે. બોલો ગાંઠિયા ખાતા ખાતા આપણા 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 કાવો પીતો હોય બેઠો બેઠો દરિયા કાંઠે, ન્યા બેઠો બેઠો કે હું જોઉં મિલિટરી વાળો ભાઈઓનું બરોબર છે ને એ બરાબર છે ને, એટલે તું અહીંયા કાવો પી નકર ઓકી ગયો બેટા, એ બરાબર છે ત્યાં. તો એક જણ તો અમે બેઠા થાય ને આવ્યા, મને કે મજામાં મજા પ્રોગ્રામ કરો એ લાગો પૂછે જેવું. હમણાં તો સાહેબ હકીકત બન્યું, અમારા વાળ તો હવે થોડાક મોટા થઈ ગયા, અને ત્યારે 1.5 મહિના પહેલાં હાવ ઝીણા ઝીણા હતા ને, આ તો હતું જ નહીં. તે અમુક દિવસ પછી હું પ્રોગ્રામની શરૂઆત કરી પાછી, તો હું મહેસાણા ગયો, 1.5 મહિનો એક્ઝેક્ટ થયો આ પ્રોગ્રામનો હકીકત. તે હું મહેસાણાની બાજુનું ગામ હતું ને, પ્રોગ્રામમાં ગયો તો હું તો પ્રોગ્રામ ચાલુ કરી દીધેલો ને 1.5 કલાક થઈ ગઈ, હકીકત બન્યો 1.5 કલાક થઈ ને, તે ભાઈ આમ રૂપિયા નાખવા બરોબર છે, આમ રૂપિયાની ઘોર કરતાં કરતાં મારી પાસે આવીને મને કે બનકાળાઈ ભાઈ 1.5 કલાક થાય, 1.5 કલાક શું ચોંટી પડ્યા છો? માયાભાઈ જેવું બોલો છો ને ઓર્ડરથી નથી થઈ ગયો, માયો આયલ થઈ ગયો તું ભાઈ, અને એના બેનર નીચે બધા ડાયરો સાંભળવા આવ્યા છે, તને સાંભળવા નહીં આવ્યા,
ક્યાં છે માયાભાઈ એને રજૂ કર ભાઈ, 2.5 કલાક થાય ટેક ટેક ચાટો છો. હકીકત બન્યો. પછી તો આયોજક મિત્રો એને સમજાવીને લઈ ગયા અને કીધું. પછી તો એણે કીધું કે હું એકચ્યુઅલી ઓળખાણા નહીં, અમે તો ટીવીમાં જોયા હોય ને. હું ટીવીમાં હોય નોખો હોય અને રૂબરૂ ડોહો નોખો હોય, નહીંતર તો આ લાઈવ પ્રોગ્રામ છે, બધા ઘરે બેઠા બેઠા ન સાંભળે. અને અથવા તો અમારી સાહેબ વેલ્યુ શું છે, 20 રૂપિયામાં રેકડી મળીએ, ઘરે સીડી સડાવીને ન જોઈ લે, બોલે ત્યાં સુધી બોલાવવાનું, ન બોલે નહીં અહીંયા સોટાડી દેવાનો. ઉભા રહે કે પાણી પી લઈ, ઘડીક ઘડીક માયા યાર બોલતો લે, આમ કરે તો આપણું આમ આમ હાથ થઈ જાય, આમ હાથ રહી જાય, આમ હાથ રહી જાય, સોટાડી દે નહીં અહીંયા. અને હવે તો એવા ટીવી નીકળવાના સાહેબ, અંદર બોલતા હશે નહીં ગમતું હોય તો બારા કાઢીને મારીને પાછા ટીવીમાં નાખી દે. એટલે માણસે મને કીધું, મણજા બાપુ, કે પછી મને એક વિચાર આવ્યો કે એણે કીધું ને કે માયાભાઈને બેસાડો, માયાભાઈ જેવું બોલો છો એનો અર્થ એ નથી કે તમે માયાભાઈ થઈ ગયા. તરત ને તરત મને એક વિચાર આવ્યો કે બાહ્ય સ્વરૂપમાં તમારો ફેરફાર થાય તો સમાજ ઓળખતો બંધ થઈ જાય, તો જેથી તમારી અંદર બગાડ થશે તેથી સમાજ કોણ સ્વીકારશે ભલામણે. હે, કહેવાનો અર્થ જેટલું જીવો એટલું મોજથી. આ પંખીડાનો મેળો રે બેઠો એક જા ઘડી ભર કરશો નહીં કને મીઠું જો લે જો રે ક્યાં તો બોલ્યો હમણાં ભૂરજ જો ને ઊંઘશે પંખીડા મેળો રે બેઠો એક જાડવે. પંખીડાના મેળા રૂપી ક્યાંય ક્યાંયથી આપણે ભેગા થઈ અને એક ડાળે બેઠા કવિ એમ કે કરશો નહીં કલેશ મીઠું જોલું લેજો હમણાં ભૂરજ ઉગશે. અને ત્રીજી વાત એ કહું, હમણાં કહું કે આ 21મી સદીમાં જીવીએ છીએ ને અને આ લહેર કરીએ છીએ ને, આ એ ઇતિહાસ હતી. આવો ટેસડો હતો કોઈ પાસે? અને બાપુ બાળક જન્મે છે ને એ બુદ્ધિ લઈને જન્મે, બોલો. નહીંતર આપણે આપણે ભણતા ભણતા બાપા 4 એકડામાં વરહ વરહ કાઢી નાખેલું રહે, 4 એકડા હીખવામાં. સર્કિટ જ ક્યાં હતી? હા, આપણે બધા વડીલો બેઠા ને પૂછ્યો, એ આપણે નિશાળે મૂક્યા એટલે 5 વરહ માસ્તરે લખ્યા, બાકી 80 જન્મ તારીખ તો મારો રામ જાણે. એ તો એમ કીધું કે નિહાલ મોકલે લઈ, 5 વરહનો હોય, બાકી હાવ 5નો તો ન જ હોય આપણે ભીણા એ. કારણ કે આપણે પેલું ભણતા ત્યારે નળા અહીંયા છે, આપણને 1.5 ફૂટના નળા કહે, 5-5 વરસના છોકરા ન હોય. અને આપણા ઘરેડી જેવા કહે તો બીજા પણ ખાલી ઘૂસતો માર્યો હોય, હલું હલું બોલ ને. એ કેવી નિશાળ કેવું. અને ઠીકરાની સિલેટ, એક આમ ઊભો લીટો એક આડો લીટો, એમાં એકડો બગડો તગડો ને ચોગડો, એ ઘૂંટ્યા કરવાનો. આ જે વિકાસ છે ને સાહેબ, આપણા જે ઓછું ભીણ્યા છે તો એ ક્યાંય પગ્યા છે ને, એ જે ઘૂંટી ઘૂંટીને ભીણ્યા છે ને, એટલે બટા તેથી તારો જન્મ એ નહીં. પપ્પાને પૂછજો, દીકરા એક વરસ જે 4 એકડામાં વરસ, મને તો એ અહીં લે, એને બદલે અત્યારે 2.5 વરસનું છોકરું થઈ જાય તો ફર્સ્ટ કેજી ને સેકન્ડ કેજી ને એ 3 વરસનો થાય તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ. કેવું મારું દીકરું ભંભડિયું છોકરું દાયું લાગે યાર. હે, અત્યારે તમે એનું ખાલી 3 વરસના છોકરાનો ટી શર્ટના ખર્ચામાં આપણા દાદા ગામ ધવાડા બંધ પરણી ગયા. હે, કેટલું કેટલું આમ પાવરફુલ થઈને માણસ આવી રહ્યો છે. આ ગંભીરતા છે. 3 વરસનું છોકરું થાય છે ભાઈ, પપ્પાનો મોબાઈલનો લોક ખોલતા શીખી જાય છે. આવું હું તમને હું કામ કહું છું, યાદી કરાવું છું, ન દેતા હાથમાં મોબાઈલ.
ઓળખી જાય ડો. હા, માણસનો મોબાઈલ જોઈ લો તો એનો પરિચય આવી જાય, કારણ કે એની અંદર જે ડાઉનલોડ હોય એની ઉપર જ ખબર પડે કે આ શું છે. અરે, એક છોકરો સાંજે બધા જમીન સુવાની તૈયારી કરતા હતા, સાંજે જમી લીધા હતા બધા, આખું ઘર સુવાની તૈયારી કરતા હતા, ત્યાં વળી છોકરો ટપુડ્યો. દાદા, હા બેટા, હું ઘરે ટીવી ચાલુ કરું? નહીં બેટા, અવાજ થાય, બધાને સુવાનું હોય, ઘડીક જોવા ગયો ને, અવાજ થાય તો ભૂલે થાય, ઘડીક જોવા ગયો ને બાબા. દાદા, નહીં બેટા, નહીં જોવાનું, મને ઊંઘ નથી આવતી. દાદા, આખું વેચી જા બેટા, હાથ પેઢીના નામ બોલ, એક હાથો એવો હોય છે એટલે હું આવી જા હે, કારણ કે કયોક ને હું ઉડાવીને ગયો હોય છે. દાદા, એવી વાતો કરો મને, મારો મારો ટીવી સાથે. નહીં બેટા, જો ટીવી ચાલુ નથી કરું, તને નીંદર ન આવતી હોય તો આવું મારી પાસે, આપણે દાદો દીકરો ભાઈ વાતો કરીએ, હું તને વાર્તા સંભળાવું, તું મને વાત કર. આવ્યો છોકરો. દાદા, તો એક વાત કહો કે આપણા ઘરમાં દાદા છ જણાને જ રહેવાનું, સાત વ્યક્તિ કોઈ દી થશે જ નહીં, એક હું, એક મારા પપ્પા, એક મારા મમ્મી. મમ્મી માં ખબર પડે ને બેટા, બાપાના ઈ. હું, મારા પપ્પા, મારા મમ્મી, તમે, મોટી બેન અને એક મારી બિલાડી, આ છ ને જ રહેવાનું? નહીં બેટા, કાલે તારા માટે હું સરસ મજાનો ડોગ લઈ આવ્યો. એ કે પપ્પા, દાદા તમે ડોગ લાવશો તો ડોગ તો મારી બિલાડીને ખાઈ જશે, તો ઘરમાં તો છ જ રહેશું ને? નહીં બેટા, પછી તને પરણાવશું, પરી જેવી તારા માટે કન્યા લાવશું ઘરમાં, એટલે આપણે સાથ થઈ જશું. એ કે કરી જેવી, પરી જેવી મારી ઘરે કન્યા તમે લાવો તો મોટી બહેનના લગ્ન થઈ જાય, એ પરણી ઘરે બીજા વહી જાય, તો ઘરમાં તો છ જ રહેશું ને? નહીં બેટા, પછી તારી ઘરે રાજકુમાર જેવા દીકરાનો જન્મ થશે, એટલે પાછા આપણે સાથ થઈ જાઉં, તો મારી ઘરે રાજકુમાર જેવા દીકરો જન્મશે તો તમે પતિ જાઓ, ઘરે છ જ રહેવું ને? દાદા કે ટીવી જોવા જા, ટીવી જોવા જા, ટીવી જો. નવા વિચાર છે બાળકના. અરે, એક નવી નવી વહુ પરણીને આવી ને, બહેનો બેઠા એટલે ખાતી વાતો એની કરી, નકર કે યજમાન અમે છીએ ને રોયા, અમારી ક્યાંય વાતો કરતા નથી. કઈ બહેનોની પણ ઘણી સંખ્યા છે. એક નવી નવી દીકરી પરણીને આવી ને, એટલે એની સાસુએ રૂમમાં બોલાવી કે અહીંયા આવો બેટા. અંદર ગઈ નવી નવી વહુ, એટલે જો બેટા હું તને ઘરનો પરિચય આપું, હજી તારે ત્રણ જ દિવસ થયા ઘરમાં, એટલે આખા ઘરનો તને પરિચય આપી દઉં. એ કે આપો તમ તારે. જો બેટા હું તારી સાસુ છું, તાકે એ તો તમે મને હાથ કર્યો ત્યારથી જ ખબર પડી જાય કે આ આ આ આ હુકમ હાહું ન જ હોય. એમ નહીં બેટા, આપણા ઘરમાં અલગ અલગ બધા પાસે ખાતા છે, એ ખાતા વિશે તને પરિચય આપી દઉં. જો હું ઘરની કેબિનેટ મંત્રી છું, ગ્રહ ખાતું મારી પાસે છે, પ્લસ નાણાં મંત્રી હું છું, તારા દાદા, તારા સસરા છે ને એ તો કેવલ ને કેવલ પર્યટન મંત્રી, આવે ને જાય ટેકડા કરે. મારો દીકરો ને તારો પતિ એ આયોજન મંત્રી છે, ઉદ્યોગ મંત્રી છું, અને મારી દીકરી ને તારી નણંદ એ જાસૂસ મંત્રી છે, નવું ખાતું છે. બોલ બેટા, હવે તારે ક્યુ ખાતું જોવે? તાકે હારા હારા ખાતા બધા લઈ ગયા, હવે મારે આ ખાતામાં શું કરું? હું તો બે વિરોધ પક્ષમાં, તમારી સરકાર નહીં હાલવા દઉં. લે આ રોહડા બુધી ઠે ઠે. પણ બહુ સારી વાત મને યાદ આવી, વાત એ કરતો હતો, એટલે જેને એમ કઈ ખબર નથી દેશની ચિંતા, હું હાવ ગાંઠિયા ખાતા ખાતા વાતો કરો. સરકાર હું જાણી, તું ગાંઠિયા ખા. એક જણે મને રીતસર સાહેબ પૂછેલું, મને કે મા હવે કાશ્મીરનું શું થાય? હું કાશ્મીરનું કાંઈ ન થાય. મને કે કેટલું બધું ચાલી રહ્યું છે, હું કે બે ત્રણ છોકરાને મોકલો ને પાવડાને કોદાળિયું લઈને. મને કે નહીં શું થશે? મેં કીધું કાંઈ ન થાય, કાશ્મીર કોઈના બાપની તાકાત નથી, ન લઈ શકે. મને કે કેમ? મેં કીધું આજુબાજુના દેશને નહીં ખબર હોય ભારતની પરંપરાની. એક હેઠા હાટો હગાભાઈ નો પાળ્યો કરી નાખી કાશ્મીર દઈ દઈ ખરા.
ખાલી હળ હાકતા હાકતા હેઠામાં કોશ ગળી, હવે આવ્યું તો પડી જાય પાછું લે. સમાધાન કરીને જે ઘીરે પહોંચ્યા હોય ત્યાં સાંજે કોથળી પી નીકળે, મગનું ક્યાંય ગયું, સમાધાન થઈ ગયું. હું મગનું ક્યાંય ગયું, મગનું થઈ ગયું અડદનું. સારા વિચાર સાથે જે માણસ જોડે, એટલે મને ભાઈ વાત કરતા હતા મને કે કાશ્મીરનું શું થાય, કાશ્મીરનું કાંઈ ન થાય, કોઈના બાપની તેવળ નથી. અને આપણે ભારતમાંના સંતાન છીએ, આપણી માવું એવી છે, આપ બધાની કૃપાથી 17-18 દેશમાં જઈ આવ્યો છું. પણ પરદેશમાં લઈ આવ્યા પછી કોઈ મને પૂછે કે પરદેશમાં ભારતમાં શું ફેર, આ વિસ્તારનું કોઈ ઘર બાકી નહીં હોય કે એક માણસ પરદેશમાં ન હોય, એને પૂછજો. અમે પરદેશમાં જઈએ છીએ ને સાહેબ, એરપોર્ટમાં આપણા આપણા કોઈ ભારતીય દેખાય છે ને, ખબર પડી જાય કે એ આપણો 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 વ્યક્તિ હાલ્યો છે, આપણી હાલસ્તી ન હોય, ભલે ન્યા રહેતા હોય. પણ કોઈ પૂછે કે ત્યાં એ પરદેશના સંસ્કૃતિ અને ભારતમાં શું ફેર, તમે સાતી કાઢીને કહી કે વિશ્વના ગોળા ઉપર તમે આટો મારી લ્યો, મારા દેશ જેવી મા તમને વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. સાહેબ, આ દેશનો પોશાક, માનું તેજ, આ દેશની માના તેજ છે સાહેબ. હે, અને એ માવું ગરબા ગાચ્યો એ કોક દી સાંભળજો, કાશ્મીર દઈ દે. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન દ્યો, નહીતર મારી પાવલી પાછી ગયો. હવે મહાકાળી દર્શન ન દે તો એની પહેલી પાવલી પાછી લઈ લે, એના છોકરા કાશ્મીર દઈ દે ખરા.